નીકળે છે અને ઝડપથી પણ નીકળે છે ચાલાકીથી. તો ભુવાઓ હાથમાંથી કંકુ કેરવતા હોય છે. શું કેરવતા હોય છે? તમે સાંભળ્યું હોય કે ક્યાંય જોયેલું હોય, પણ ભૂમિકા ભુવાઓ હાથમાંથી લોટનો વરસાદ કેમ નથી કેરવતા? હાથમાંથી કંકુ ફરતું હોય તો લોટું ફરવી જોઈએ, પણ હકીકતમાં એ આપણને ઉલ્લુ બનાવે છે અથવા તો છેતરે છે. હવે કેવી રીતે એ હાથમાંથી કંકુ કાઢતા હોય એ હું તમને અહીંયા સમજાવીશ. જ્યારે મેં હાથમાંથી કંકુ કાઢ્યું ત્યારે આ રીતે પાછળ દેખાય છે, આ રીતે પાછળ મેં નાનકડી એવી કંકુની ગોટી સંતાડી દીધી હતી. અને પછી જે ભુવાઓ હોય તે ભૂલતા હોય, ખબર છે આ રીતે? એટલે હાર કામવામાં ભલે કપ્પુની ગોટી છે એને હાથમાં આવી રીતે લઈ લેતા હોય છે. એટલે આ ભાઈ જેવા મને ઉપાધિ નામ પગે લાગી સામુ જોશે એટલે હું હાથમાં થોડું ધૂમતા ધૂમતા સ્પીડમાં આ રીતે આ કંકુની ગોટીને આમાં મસળીશ એટલે એમાંથી કંકુ નીચે ખસશે અને આપણને એવું થશે કે માતાજીએ દર્શન દીધા અને મારા હાથમાં પ્રસાદ રૂપે કંકુ આવ્યો. હા કે ના? પણ હકીકતમાં જો કંકુ ફરતું હોય તો સાથે સાથે રૂપિયા અને ચાંદીના સિક્કા અને સોનાના સિક્કા ફરે, ચમત્કાર હોય તો. પણ એવું હોતું નથી, આપણને આવડા ચેતવતા હોય છે અને પછી ભોળા લોકોને એ અંધશ્રદ્ધાના શિકાર બનાવતા હોય છે. હવે બેટા તારે હાથમાં કંકુ છુપાવી દેવાનું છે, પાછળ પાણીની ડોલ છે તારે લઈ અને પછી આમ કરી અને પછી બધાને દેખાડજે બધાને. હાથમાં પડી ના જઈએ ધ્યાન રાખીએ, પાણી વાળા હાથ કરતો હોય છે. પછી